વેલકમ બેક અને માર્કેટ પર ચર્ચા કરીએ. આપણી સાથે એચડીએફસી સિક્યુરિટીઝના વિનય રાજાણી અને માર્કેટ એક્સપર્ટ રાહુલ રાંધરિયા જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપણને. પણ વિનય, ચર્ચાની શરૂઆત આપનાથી કરીએ. બેંક નિફ્ટીએ ગઈકાલે લોઅર લેવલ પાસેથી એક સારો બાઉન્સ આપ્યો છે, પણ ઇન્ડેક્સના ફ્રન્ટ ઉપર એટલે કે નિફ્ટીના ફ્રન્ટ ઉપર જોયો તો આપણને એવો બાઉન્સ પ્લે થતો નથી દેખાયો. શું વ્યૂ બને છે આપનો? આજના દિવસમાં ઓલરેડી એક ગેપ ડાઉન માટેના સંકેત દેખાઈ રહ્યા છે, પણ આ ગેપ ડાઉન બાદ કોઈ પુલ બેક એન્ટિસિપેટ કરવી જોઈએ? ગુડ મોર્નિંગ વિક્રમ. સંકેત તો ખરાબ જ છે. પ્રાઇમરી ટ્રેન્ડ નેગેટિવ હતો, જે ઇન્ટ્રાડેમાં ઉછાળા આવી રહ્યા હતા એ હવે સમહાઉ બીકોઝ ઓફ ધી ગ્લોબલ રીઝન્સ, અત્યારે ડોમેસ્ટિક કન્સર્ન સાથે સાથે હવે ગ્લોબલ કન્સર્ન્સ પણ સ્ટાર્ટ થઈ ગયા છે અને માર્કેટ એક મોમેન્ટમ સેલિંગ મોડમાં એન્ટર થઈ ચૂક્યું છે. જેમ અત્યારે એસજીએક્સ નિફ્ટીના સંકેતો છે લગભગ 80 પોઈન્ટથી વધારે ડાઉન છે. ગઈકાલે આપણે જોઈએ તો ડાઉજોન્સમાં લગભગ 3% ઘટાડો આવ્યો છે, 750 પોઈન્ટનો ઘટાડો, અને અત્યારે તમે ડાઉજોન્સ ફ્યુચર જોશો તો લગભગ 250 પોઈન્ટ ફર્ધર ડાઉન છે. તો ડેવલપમેન્ટ નેગેટિવ સાઈડના જ છે. તમે નિકાઈના ચાર્ટ જુઓ, હોંગકોંગનો ચાર્ટ જુઓ, ડેક્સનો, જર્મન ડેક્સનો ચાર્ટ જુઓ, તો આ બધા જ ચાર્ટમાં એક ક્લિયર કટ બ્રેકડાઉન આવતા જોયા છે. જે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સ છે, એમએસસીઆઈ એક્સ જાપાન એશિયા ઇન્ડેક્સ છે, એ બધા જ જે ગ્લોબલ ઇન્ડાઇસીસ છે એ વીકનેસ બતાવી રહ્યા છે. તો હવે પહેલા ડોમેસ્ટિક કન્સર્ન્સ તો હતા જ, હવે ગ્લોબલ કન્સર્ન્સ પણ જોડાઈ ગયા છે. તમે જે રીતના ડેવલપમેન્ટ જુઓ કે તમે જાપાનીઝ યેનમાં જે રીતના સેફ હેવન બાઇંગ ચાલે છે, ગોલ્ડમાં જે રીતના સેફ હેવન બાઇંગ ચાલે છે, તો આ ક્લિયર કટ બતાવે છે કે ઓવરઓલ વર્લ્ડમાં પ્રોબ્લેમ છે અને એના લીધે માર્કેટ, ઇન્ડિયન માર્કેટ્સ પણ એને સફર કરી રહ્યું છે. જ્યાં સુધી ટેકનિકલ્સનો સવાલ છે, કન્ટિન્યુએશન ઓફ અ ડાઉન ટ્રેન્ડ, અને હવે એવું લાગે છે કે જે સંકેત જે 10,800-10,850 ના સપોર્ટની વાત કરતા હતા એ ટકી નથી રહ્યું. અને ઇનફેક્ટ ગઈકાલે નો ડાઉટ 10,800 પર સપોર્ટ લીધો, પણ આજના સેશન દરમિયાન એ ગેપડાઉનમાં અને એ લેવલ તૂટી જશે અને હવે સીધો સપોર્ટ 10,500 પર આવે છે. તો જે ઇન્ટ્રાડેમાં ઉછાળા આવે છે એમાં એક ડેડકેટ બાઉન્સ તરીકે સાબિત થાય છે અને ઉપરના લેવલ પર સેલિંગ આવી જાય છે. તો આઈ વુડ નોટ એડવાઇઝ ટુ કેચ અ ફોલિંગ નાઇફ. અત્યારે માર્કેટ વીક છે તો એની સામે ના પડવું જોઈએ. અને નેક્સ્ટ સપોર્ટ જે હું જોઈ રહ્યો છું 10,500ની આસપાસનો જોઈ રહ્યો છું, એ અરાઉન્ડ એ લેવલની આસપાસ જ માર્કેટમાં કદાચ એક સપોર્ટ, ઓવરઓલ સપોર્ટ ઇમર્જ થઈ શકે. બટ બિફોર દેટ આઈ ડોન્ટ થિંક કે તમારે એન્ટિસિપેટ કરવી જોઈએ બોટમ, અને ટ્રેન્ડ નેગેટિવ સાઈડનો છે ને એ બાજુ જ ટ્રેડ કરવો જોઈએ નિફ્ટીમાં. ઇન્ડેક્સ અને માર્કેટનો પર્સ્પેક્ટિવ અહીંયા થોડો જાણ્યો, પણ હવે સ્ટોક સ્પેસિફિક એક્શનના ફ્રન્ટ ઉપર જઈએ. અને વિનય, એમાં પહેલું એક કાઉન્ટર જોવા માંગીશું, એસઆરએફ. પરિણામ સારા આવતા દેખાયા છે, પણ સ્ટોક ઓલરેડી ઘણો સારો એવો વધી ચૂક્યો છે. એક સામાન્ય કરેક્શન અહીંયા આવતું દેખાયું છે, પણ આજના દિવસના એક્શન જોવા જોઈએ તો શું બની રહ્યા છે એસઆરએફ માટે? ઘણું આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે છેલ્લા 1-1.5 વર્ષનો. એનો ચાર્ટ જોઈએ તો ઇટ વોઝ એટ ઓલ ટાઈમ હાઈ એન્ડ કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મિંગ. પણ અત્યારે માર્કેટનું સ્ટેજ એવું છે વિક્રમ, કે અત્યારે ગમે તેટલું સ્ટ્રોંગ પરફોર્મન્સ હોય પણ સ્ટોકમાં તમે એક એવું રી રેટિંગ નહીં જુઓ કે એને નવા ઓલ ટાઈમ હાઈ બનાવતા એક્સપેક્ટ કરો, એવું નથી લાગી રહ્યું. કારણ કે અત્યારે એક પેનિક સેલિંગનો મોડ ચાલી રહ્યો છે. રિટેલ જે કસ્ટમર્સ છે જનરલી, એ અત્યારે ટ્રેડર્સ છે કે ઇન્વેસ્ટર્સ છે, એમનું વિચારવું એવું છે કે જ્યાંથી પણ પૈસા મળે છે ત્યાંથી આપણે લિક્વિડેટ કરીએ અને એક સેફ ઝોનમાં આવી જઈએ. તો અત્યારે આઈ એમ નોટ એક્સપેક્ટિંગ, ઇવન ઇફ ધ રિઝલ્ટ કમ્સ આઉટ પોઝિટિવલી, પણ છતાં પણ સ્ટોકના પ્રાઇઝમાં એવો કંઈક એકવાર ઉછાળો રિએક્શનમાં આજે આવી શકે તો ડેફિનેટલી. બટ ઓવરઓલ એમાં કોઈ લોંગ સાઈડમાં ટ્રેડ કરીને કમાવા જેવું નથી લાગી રહ્યું. ઇનફેક્ટ આવા સ્ટોક્સમાં જે નથી પડ્યા એમાં ઇવન જ્યારે જે માર્કેટમાં કવરિંગ આવશે તો જે સ્ટોક્સમાં બહુ વધારે પડતું સેલિંગ આવ્યું છે એમાં શોર્ટ કવરિંગના પગલે એમાં ઉછાળો આવતો હોય છે. પણ આવા સ્ટોક જેમાં ફોલ આવ્યો જ નથી અત્યારે, લગભગ 10% કે 15% એક દાયરામાં એક ફોલ જોયો છે ઓલ ટાઈમ હાઈથી, તો આવા સ્ટોકમાં શોર્ટ કવરિંગના કેસીસમાં આ સ્ટોકમાં આપણે એવું કંઈક રિકવરી નથી જોતા જનરલી. તો આઈ એમ નોટ ગિવિંગ એની બાય એડવાઇસ ઇન ધીસ. નો ડાઉટ ઇટ કેન બી અ ગુડ બેટ ફોર ધ ઇન્વેસ્ટર્સ. જ્યારે ઘટાડો આવે તો એક્યુમ્યુલેટ ધીમે ધીમે કરો તો રૂપિયા મળી શકે. બટ કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ અત્યારે માર્કેટમાં એક પોઝિટિવ પ્રાઇસ તરફથી રિએક્શન નથી બતાવી રહ્યા, અને કોઈ પણ જે રાઇઝ આવે છે એમાં એક ડેડકેટ બાઉન્સ તરીકે સાબિત થાય છે અને ઉપરના લેવલે સપ્લાય આવી જાય છે. તો આઈ એમ નોટ ગિવિંગ એની બાય રિકમેન્ડેશન એસઆરએફ. ઇનફેક્ટ જો તમને ઉપરના લેવલે જો આ સ્ટોક મળે તો શોર્ટ ટર્મ ટ્રેડર્સે આમાંથી એક પોઝિશન હલકી કરી દેવી જોઈએ, કારણ કે માર્કેટનો સિનારિયો અત્યારે સપોર્ટ નથી કરી રહ્યો. તો જસ્ટ બીકોઝ ગ્લોબલ માર્કેટ્સ આર નોટ ગિવિંગ સપોર્ટ એન્ડ ડોમેસ્ટિક ઇન્ડાઇસીસ, જે બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ છે એનું જે માહોલ છે એ અત્યારે નેગેટિવ સેન્ટિમેન્ટ તરફનો છે. તો કન્સિડરિંગ ધીસ ઓવરઓલ સિનારિયો આઈ એમ નોટ ગિવિંગ બાય એડવાઇસ ઇન ધીસ એસઆરએફ. ઇનફેક્ટ અને ઓવરઓલ જે સપોર્ટ જે હું જોઈ રહ્યો છું 2380-2400 ના લેવલની આસપાસ છે, વિચ ઇઝ નથિંગ બટ ઇટ્સ 200 ડેઝ મૂવિંગ એવરેજ. તો એ
લેવલ ની આસપાસ આવે તો ડેફિનેટલી ઇન્વેસ્ટર કેન લુક એટ ઇટ, બટ ક્લિયર કટ અત્યારે હું બાયની સલાહ SRF માં નહીં આપું બીકોઝ ઓફ ધી ગ્લોબલ એન્ડ ધી ડોમેસ્ટિક કન્સર્ન્સ. ઓકે, આ SRF ના પરિણામ સારા રહ્યા છે. સિદ્ધાર્થ, આપ કેવી રીતે જોવો છો સ્ટોકને? સિદ્ધાર્થ નો વ્યૂ જાણીએ પેલા વિનય, આપ શું જોઈ રહ્યા છો? ટેકનિકલી ટોરેન્ટ પાવર મજબૂતી દેખાશે? ટોરેન્ટ પાવરમાં જે રીસન્ટ ડેવલપમેન્ટ હતા, જે એમાં જે રાઈઝ આવ્યો લગભગ 24 જૂને 241 ના લેવલ હતા અને ત્યારબાદ એમાં એક રેલી આવી અને આપણે 313 સુધીની રેલી જોઈ હતી, તો નો ડાઉટ એક ઓવરઓલ એક મીડિયમ ટર્મ ચાર્ટ્સ ઉપર ઘણો સ્ટ્રોંગ થઈ ગયો છે. પણ જેમ મેં પહેલા પણ કીધું, જેમ SRFમાં આપણે વાત કરી કે આવા સિનારીઓમાં જે સ્ટોકે આઉટ પરફોર્મન્સ કર્યું છે અને લગભગ એના 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યા છે, એ સ્ટોકમાં ઇનફેક્ટ રિસ્ક વધારે છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધી ઇન્વેસ્ટમેન્ટ, ઓવરઓલ આઉટ પરફોર્મન્સ આનું રહી શકે છે, પણ શોર્ટ ટર્મ સિનારી એવું ડિમાન્ડ કરે છે કે જ્યાં પણ ક્યાંક લોકોને જે થોડો ઘણો પ્રોફિટ મળે છે એમાં એક્ઝિટ લઈ રહ્યા છે. તો એક પેનિક સેલિંગ ના લીધે ધ સ્ટોક વિચ હેઝ ઓલરેડી આઉટ પરફોર્મ દે આર લાઇકલી ટુ ફેસ સેલ ઓફ એટ ધીસ પ્રાઇસ. તો જેમ ગઈકાલે 5% ઘટાડો આવ્યો છે, એ ઘટાડો એક પેનિક સેલિંગ ના લીધે આવ્યો છે અને આ એક ફર્ધર પણ આગળ જઈને એક ફોલો અપ સેલિંગ પણ આમાં આવી શકે છે. તો જ્યાં સુધી શોર્ટ ટર્મ ટ્રેન્ડની વાત છે, આઈ એમ નોટ ગિવિંગ એની બાય એડવાઇસ ઓન ધીસ. બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ના રાખો. ઇનફેક્ટ આ સ્ટોકમાં એક સેલિંગ આવી શકે છે અને લગભગ 260 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોઈ શકીએ છીએ. જસ્ટ બીકોઝ પીપલ બીકોઝ ઓફ ધ ફિયર, જે અત્યારે માર્કેટમાં ફિયર ફેલાયેલો છે એના લીધે અત્યારે આ સ્ટોકમાં અત્યારે ઘટાડો આવી શકે છે. પણ ડેફિનેટલી એક મીડિયમ ચાર્ટ્સ પર, મીડિયમ ટર્મ ચાર્ટ્સ પર તમે આમાં સારું એવું કરેક્શન આ લેવલથી જોવા મળે તો પછી તમે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરો, તો દેટ કેન ગીવ યુ હાયર રિટર્ન્સ. બટ એઝ ફાર એઝ શોર્ટ ટર્મ ટ્રેડિંગ ઇઝ કન્સર્ન, આઈ એમ એક્સપેક્ટિંગ અ લેવલ ઓફ 260 જે 1 થી 2 અઠવાડિયામાં આવી શકે છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ ફંડામેન્ટલ. અત્યારે સિચ્યુએશનને જે રિસ્પેક્ટ આપતા એવું લાગે છે કે અહીંયા આમાં ફોલ આવવો જોઈએ, ભલે ફંડામેન્ટલ સારા હોય પણ ધ સ્ટોક કેન ફોલ ઇન ધીસ કાઇન્ડ ઓફ સિનારીઓ, એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ કે આ 260 ના લેવલની આસપાસ શોર્ટ ટર્મમાં મળી શકે છે. ઓકે, તો ટેકનિકલી 260 સુધીનો ફોલ પણ સેટલ થઈ રહ્યા છે આપણને 10,800 ની આસપાસ જ. એટલે અગેઇન આજે આપણે આ લેવલને બ્રેક કરીએ એવા સંકેત તો નથી દેખાઈ રહ્યા. હવે બેંક નિફ્ટીના જે રિએક્શન છે એને આપણે ખાસ એક વોચઆઉટ કારણ રહેશે, કારણ કે કેશ માર્કેટના ફ્રન્ટ ઉપરથી આપણે અત્યારે આઉટલુક એટલું મોટું નેગેટિવ બિલ્ડઅપ થતું નથી જોઈ રહ્યા. મિડકેપ હજુ પણ આપણને ગ્રીન સાઈડ ઉપર દેખાઈ રહ્યા છે, તો આ પર્સ્પેક્ટિવને અહીંયા ધ્યાનમાં રાખી અને આજના દિવસના માર્કેટને ટ્રેડ કરવું જોઈએ. અને આગળ વધીએ એ પહેલા જોઈ લઈએ આજના હવે ટ્રેડિંગ કોલ્સ. આપણી સાથે રાહુલ, કુશ અને વિનય જોડાયેલા છે. વિનય, પહેલા આપનાથી શરૂઆત કરીએ આપના ટ્રેડિંગ કોલ્સ. વિક્રમ, મારા તરફથી બે ટ્રેડિંગ કોલ છે, બંને સેલ સાઇડના છે. ફર્સ્ટ એન્જિનિયર્સ ઇન્ડિયા. એન્જિનિયર્સ ઇન્ડિયામાં આપણે પહેલા પણ એક સેલની સલાહ આપી હતી 102 ના લેવલ ઉપર અને 92-93 ના લેવલ્સ આપણે આવતા જોયા હતા, એટલે ટાર્ગેટ્સ પહેલા પણ આપ્યા હતા, એ અચીવ થઈ ગયા હતા. અને ફર્ધર પણ એવું લાગે છે કે માર્કેટમાં આ સ્ટોકમાં એક ઓવરઓલ વીકનેસ રહેશે, કારણ કે વીકલી અને મંથલી ચાર્ટ્સ પર બ્રેકડાઉન છે. તો આઈ એમ ગિવિંગ એડવાઇસ સેલ સાઇડ ઇન એન્જિનિયર્સ ઇન્ડિયા અરાઉન્ડ 93.70. યુ કેન કીપ અ સ્ટોપ લોસ એટ 96, આ ટ્રેડિંગ સ્ટોપ લોસ છે, અને 89.5 નો તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો ઇન એન્જિનિયર્સ ઇન્ડિયા. સેકન્ડ સેલ પેક ઇઝ ઇન ગ્રાસિમ. ગ્રાસિમમાં આપણે થોડાક દિવસ પહેલા એક મોટો ફોલ આવતા જોયો હતો વિથ હાયર વોલ્યુમ્સ, ત્યારબાદ થોડું કોન્સોલિડેશન થયું અને ફરીથી એક ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ થતા દેખાઈ રહ્યો છે. તો 749 ના લેવલ ઉપર તમે આને શોર્ટ કરો. યુ કેન કીપ અ સ્ટોપ લોસ એટ 773 અને યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 715. જે ટાઈમ ફ્રેમ રહેશે આ બંને પીકનો 2 થી 4 સેશનો રહેશે. ઓકે, આપ સિવાય રાહુલ આપના ટ્રેડિંગ કોલ્સ આવશે. અને ફર્ધર લિક્વિડિટી જો રિક્વાયર્ડ હશે તો એ લિક્વિડિટી અહીંયા પ્રોવાઇડેડ થઈ શકે તેમ છે RBI ના મિકેનિઝમ થ્રુ, અને એના માટે આવતીકાલનો દિવસ ખાસ મહત્વનો રહેશે. MPC ની આપણે જે બેઠક જોઈ રહ્યા છે એ દરમિયાન ગઈકાલના ડેટા સુધીનો તમે આંકડો જોવો તો મોન્સૂન ડેફિસિટ હવે ફક્ત 7% રહેશે, જે આપણે સામાન્ય વરસાદથી ઓછો વરસાદની અંદર 9% સુધીના ડેફિસિટ છે, જેને આપણે ઓલરેડી એક સામાન્ય ગણવામાં આવે છે. એની સામે હવે જો તો આ ડેફિસિટ ફક્ત 7% રહે છે, સ્ટીલ હજુ મોન્સૂનનું પેન આઉટ યથાવત છે. તો આ પાસું એક એવું છે કે જે ઇન્ડેક્સને અને સાથે જ જે લિક્વિડિટી આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર જોઈએ છે એને પ્રોવાઇડ કરવામાં મહત્વનો ભાગ ભજવતું દેખાશે. તો આ સર્ટેન કેટલાક પર્સ્પેક્ટિવ છે એને ધ્યાનમાં રાખવાના રહેશે. રેગ્યુલર સેશન તરફ જઈએ, પહેલા એક ક્વિક કોલ અહીંયા સમજવા માંગીશું આપની પાસેથી વિનય. ભારતી એરટેલ માટે શું વ્યૂ રાખી શકાય?
ભારતીય એરટેલનો અત્યારે આઉટ પર્ફોમન્સ ઘણું જ રહ્યું છે આ પડતા માર્કેટમાં, એને રેઝિલિયન્ટ મૂવ બતાવ્યું છે. ચોક્કસથી આમાં હું સેલિંગ સલાહ નહીં આપું, કારણ કે ઓવરઓલ સેટઅપ આનો ઘણો સારો છે. અને જે જોઈ રહ્યા છે કે જે રીતના ટેલિકોમ સેક્ટરના બીજા સ્ટોક્સની જે હાલત છે એને જોતા તો એવું લાગે છે કે સમથિંગ ઇઝ ગોઈંગ રાઇટ ફોર ધીસ કંપની એન્ડ સમથિંગ ઇઝ ધેર. ટેકનિકલી મને એવું લાગે છે કે સમ બિગ એક્યુમ્યુલેશન ઇઝ ગોઈંગ ઓન ઇન ધીસ કાઉન્ટર. આ કાઉન્ટરમાં આપણે જોયું છે કે ઘણા સમયથી બિંગ ઇન લાર્જ કેપ કંપની અને એક મોટી કંપની હોવા છતાં ઘણા વર્ષોથી આ સ્ટોકે ખાસ રિટર્ન કંઈક આપ્યું નથી. તો આઈ થિંક સમથિંગ ઇઝ ગોઈંગ ઓન ઇન ધીસ કંપની, ટેકનિકલી એટલીસ્ટ એવું લાગી રહ્યું છે. તો આમાં સેલની સલાહ નહીં આપું, ઇટ કેન કન્ટિન્યુ ટુ આઉટ પરફોર્મ. તો નો ડાઉટ અત્યારે ટ્રેડિંગ માટે આવા પડતા પેનિક સેલિંગમાં હું ટ્રેડિંગ માટે અઘરું થતું હોય છે, પણ ઇન્વેસ્ટર માટે ચોક્કસથી એક આ સ્ટોકમાં ધ્યાન રાખવું જોઈએ. સેલ તો ટ્રેડિંગમાં હું એડવાઇસ નથી જ આપતો, પણ જો તમે ધીમે ધીમે એક્યુમ્યુલેટ કરશો તો આઈ થિંક ઇટ વિલ ગીવ યુ અ ગુડ રિટર્ન. સો ઇટ શુડ બી ધેર ઇન યોર પોર્ટફોલિયો ઇફ યુ આર એન ઇન્વેસ્ટર. ઓકે, તો આ પર્સ્પેક્ટિવ અહીંયા સમજમાં આવી રહ્યા છે, અને આ સાથે જ ઘણો આભાર વિનય આપનો પણ અહીંયા આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે. વિનય ડિસ્ક્લોઝર્સ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ, તો અહીંયાથી આગળ વધીએ ને આપણે.